रोड बनावा गए नगर पालिका ने किन्नो रहीशो कर्यो विरोध। स्थानिक रहीशे रोड बनसे तो आत्मविलोपन करवानी आपी छे। तो स्थानिक कॉर्पोरेटरे आ रोड बनावो खूब जरूरी होवानु कर्यु रटन। पाटण खाते आरोग्य विभागना कर्मचारीए विविध पड़तर मांगों ने लई योजी मारी। 2000 उपरांत कर्मचारी भाई बहनों विविध सूत्रों लखेला प्ले कार्ड साथ कर्या सूत्रोच्चार। तो 11 जिला ना आरोग्य कर्मचारी मांगों ने लई जिला पंचायते आप्यु आवेदन पत्र। पाटण शहर में बिन अधिकृत बांधकामों फाटी निकलो राफड़ो। बिन अधिकृत दबाणों ने लई पालिका तंत्र जोवा मळ्यु मौन। तो पालिका ना सत्ताधीशो अने चूंटायेला सभ्यो अने अधिकृत दबाणों सामे कोई ज कार्यवाही न कराता तेओनी सामे उठ्या सवालो। नमस्कार, नीरव गांधी पीटीएन न्यूज में आपनु स्वागत छे। जोईए समाचार विगतवार। पाटण शहर में आवेला रस्ताओ छेल्ला घणा समय थी बिस्मार हालत में छे। आ बाबते स्थानिक रहीशो द्वारा नगरपालिका ने अनेकवार रजूआत करवा छता नगरपालिका तंत्र द्वारा आवा रस्ताओ बनावामां उदासीनता दाखवामां आवी रही छे। त्यारे बीजी तरफ पाटण जिला अदालतनी बाजूमां ज आवेल वकीलनी चालीनो रस्तो स्थानिक रहीशो द्वारा आ रस्तो बनावामां न आवे तेवी रजूआत पाटण नगरपालिका प्रांत अधिकारी अने कलेक्टर कचेरीमां अनेकवार करवामां आवी छे, छतां पण नगरपालिकाने आ रस्तो बनावामां सविशेष रस होय तेवुं स्पष्ट लागी रह्युं छे। आ रस्तो अगाउ पण बनावानो प्रयत्न करवामां आव्यो हतो, जेमां स्थानिक रहीशो द्वारा विरोध दर्शाववामां आवता कामगीरी मोकूफ राखवामां आवी हती। त्यारे आजे वधु एकवार नगरपालिकाना जेसीबी मशीन સહિતની ટીમ રસ્તો બનાવવા માટે પહોંચી હતી, જેનો સ્થાનિક રહીશોએ સખત વિરોધ દર્શાવ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી છે, આ રસ્તો બનતા આવી પ્રવૃત્તિ વધારો થશે તે માટે આ રસ્તો ન બનવો જોઈએ તેમ જણાવ્યું હતું। સ્થાનિક રહીશોની ના હોવા છતાં પણ જો આ રસ્તો બનાવવાની કોશિશ કરવામાં આવશે તો આત્મવિલોપનની ચીમકી પણ સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાક્રમને લઈને સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેટર મુકેશભાઈ પટેલ સામે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને નગરપાલિકાની ટીમને આ રસ્તો બનાવ્યા વગર જ વિલા મોઢે પાછા ફરવું પડ્યું હતું। સ્થાનિક રહીશ વંદનાબેન ઠાકોરે તો રસ્તાને લઈને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી। સાહેબ, અમે જાણ આવીએ તો જીસીબી લઈને બીજી ત્રીજી વખત અમે જીસીબી પાછું કાઢી તો મુકેશ જેઠા હોય પણ આવીને અત્યારે ફેરે જીસીબી લઈને આવીને જેમ ને તેમ બોલવા માંડે કે ઓમ સાન તેમ સાન પોલીસ લઈને આવીને રસ્તો પડે તો રસ્તા રસ્તા રાંચ જરૂર હોય। આ રસ્તાની કોઈ જરૂર નહીં, તુલસીના બાજુમાં આવેલો હોય અમને નરગતિઓ નવ ઘરવાળાને એવું થાય કે અમારે હેડવાની એ રસ્તો રહેતો નહીં અને પગદંડી રસ્તો હોય તો પબ્લિક આખી રાત હેરાન કરાવું અત્યારે સમયથી તકતો એટલે આખી રાત હેડ બધું ચાલે હોય કણ કોઈ વસ્તુ એવું નહીં કે આ વસ્તુ નહીં ચાલતી। અમે આખો દિવસ મજૂરી કરા કડિયા કામ કરતા કરતા આઈનું ભરે હોય કણ તો અમારે લગીની તકલીફ નહીં થાય પણ ઘણા ઘણા બચ્ચા હોય અને અમારે રસ્તાની કોઈ જરૂર નહીં તો બિલ્ડરો વારે ઘડીએ મોકલા અને મુકેશ જેટલા ચૂંટાઈ આવ્યો અમે તે ઓટા આલી નિમનારે તો જોવા નહીં આવ્યા ચચાર અરજીઓ આલી જોવા ને ના જાય જાય એટલે બહેરણ જેમ ને તેમ બોલવા માંડ્યા કેમ ધમકી આલી ગઢાવરાવ એટલે એમ ચાલે ખરું નહીં ચાલે ને સેવટે કશું કરવાનું યાદ હું પેટ્રોલ નું ડબલું હાથમાં લીધું તાર મુકેશ જેઠા હોય ત્યાં ઉભું રહેવાનું તો તને ખબર પડે પેટ્રોલ છોટો તો કઈ રસ્તો કાઢો તમે જે રીતનો રસ્તો લઈને જવું હોય રસ્તો આલેલો હાઈવે બારો બાર આલેલો હો એક કટકા રસ્તા મારા હેરાન કરવા આવી એક કટકો નવ ઘર અમારા આવેલો કોઈ જગ્યા નહીં કોઈ કોઈ વાયકલ જોવા આવ્યું તમારા નવ ઘર ના જરૂર નહીં રસ્તા અમારી કોઈ જરૂર નહીં અને સાહેબ અમે ચચાર અરજીઓ આલી નાના એટલે આવડે આવડે બાળકો સાહેબ રમી અને જેટલા આવી એટલે બાઈક વાળા પાટા ચોડી ખુલ્લી ખુલ્લી ગાળો બોલી તમારા બાપ નું થોડું આ તો સરકારે રસ્તો કાઢી આલો એમ કરી કરીને અમને ગાળો બોલી તમે રસ્તો ને ગાળો તો તમારે સાપરા પાડી દે સાપરા પાડે આ લોકો જેટા આજે પોલીસ લઈને આવીશ કે તમે શું કરશો કે તમારા ઉપર અવળો કેસ ઠોકું એમ કરીને વિડીયો બનાવ્યો સાહેબ અમારો તો એ કંટાળી એમને જેમ ને તેમ બોલતા તળમે ટાળો તો કે સાહેબ આજ મારે વગર નાવેલો અમને ગાળો છે ને આટા ની બોલો તો મને ગાળો બોલી કે સત્તીરે કે સોની મંડળ બાર નાખ્યો કાલ લાલ તમે પોલીસ બોલાવું કે તારું એટલે એમને જોવાની ફરજ નહીં ઓટ લેવા હોય હાથ જોડી જોડીને ઓટ લેવા અને જોવા નહીં આવતા સાહેબ પાછળ બિલ્ડિંગ બનાવો એમને છૂટો લાવી અને સ્થાનિક પબ્લિકને મોટો રસ્તો સાહેબ મોટો હાઈવે આયેલો એક કટકો નવ જ ઘરનો રસ્તો બાકી કોઈનો રસ્તો નહીં અને અંદર સાહેબ કોઈનો કાયદેસર બિન કાયદેસર વાળા રસ્તો હને જોવા
બધા બિન કાયદેસર બિન કાયદેસર સાહેબ ખોટા ધંધા કરવા માટે રસ્તો જો કે બરોબર કોટનર મારું નામ વંદનાબેન ભૂપતજી તો સ્થાનિક કોર્પોરેટર મુકેશભાઈએ જણાવ્યું હતું કે અમને કોઈ અરજી મળી નથી અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપેન્દ્ર વકીલની ચાલી પાછળ આવેલા છાપરામાં રસ્તાની તાતી જરૂરિયાત હોય અને શ્રમજીવી વિસ્તારનો વિકાસ થાય તે માટે 14મા નાણાં પંચમાંથી રસ્તો મંજૂર થયેલ છે. આ રસ્તો બનાવવા ખૂબ જ જરૂર છે તેવું તેમણે જણાવ્યું હતું. આજે તુલસી હોટલ અને આપણી કોર્ટની બાજુમાં થઈને જે ઉપેન્દ્ર વકીલની પાછળ જે રસ્તો જાય છે એ રસ્તો અમે આજે 14મા નાણાં પંચમાંથી એ ગ્રાન્ટમાંથી અમે પાસ કરાવેલો અને રસ્તો આજે જે કોન્ટ્રાક્ટરને અમે વર્ક ઓર્ડર આપેલો અને કોન્ટ્રાક્ટર એ કામ કરવા ગયા હતા ત્યારે ત્યાં માથાભારે એક બે બહેનો છે, માથાભારે એક બે ભાઈઓ છે, એમને રસ્તો ના કરવા માટે રોકી રાખ્યા. જેસીબી પણ એમને જેસીબી આગળ સૂઈ ગયા, જેસીબી ઉપર ચડી ગયા કે આ રસ્તો કરવાનો નથી. તો પાછળ ઉપેન્દ્ર વકીલની ચાલીની પાછળ જે છાપરાઓ છે એમને આ રસ્તાની ખૂબ જ જરૂરિયાત છે એના અને એ શ્રમજીવીનો વિકાસ થાય એ વિકાસ માટે અમે આ રોડ કરવા જઈ રહ્યા હતા ત્યારે એક વંદનાબેન ભૂપતજી ઠાકોર અને એક કાર ઊભી કરી અને આવી અને અમને જમતમ ગારો બોલી બધાને કોન્ટ્રાક્ટરોને અમને અને પથ્થર લઈને અમને મારવા આવ્યા. એટલે બહુ માથાભારે બેન છે અને અમને ત્યાં રસ્તો કરવા માટે કે અહીંયા રસ્તો કરવાનો જ નથી પરંતુ પાછળવાળાને આ રસ્તાની તાતી જરૂર છે, આ લોકોને દબાણ કરવું છે એટલે મારે રસ્તો કરવા જતા નથી. પણ મારે જ્યારે વિકાસ કરવો હશે તો આ રસ્તો તાત્કાલિક કરવો પડશે. માટે આવા જે તત્વો છે જે રસ્તો નહીં કરવા દેતા તો એવાને એવા તત્વોને તાબે કરી અને આ રસ્તો કરવાની ખાસ જરૂર છે. આ લોકોએ અરજી કોઈ આપી હતી નગરપાલિકામાં કલેક્ટરમાં કે રસ્તો નહીં કરવા માટે? અમને તો કોઈ રસ્તે અરજી આપવામાં આવી નથી રસ્તો કરવા માટે, રસ્તો બંધ કરવા માટે. પણ આ રસ્તો કાયદેસર રસ્તો બનાવેલો છે જે તે વખતે આ દબાણ તોડી અને કાયદેસર રસ્તો કાઢેલો છે. પાટણના રેલવે સ્ટેશનની આવતી અને ઉપડતી ટ્રેનો પૈકી 6 જેટલી ટ્રેનોને આગામી તારીખ 22-26 મે સુધી રદ કરવામાં આવી છે. ડાંગરવા પાસે રેલવે લાઇનનું ડબલિંગનું કામ ચાલતું હોવાથી આ ટ્રેનો રદ કરવામાં આવી છે. પાટણના રેલવે સ્ટેશનથી આવતી અને ઉપડતી ટ્રેનો પૈકી 6 જેટલી ટ્રેનોને 26 મે સુધી રદ કરવામાં આવી છે, જેમાં ડેમો સહિત એક લોકલ ટ્રેન અને એક લાંબા રૂટની ટ્રેનો બંધ કરી દેવાતા મુસાફરોને મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે મહેસાણા અમદાવાદ રેલવે સેક્શન ઉપર જગુદળ, ડાંગરવા અને આંબલિયાસણ રેલવે લાઇન ઉપર ડબલિંગનું કામ ચાલી રહ્યું હોવાથી કેટલીક ટ્રેનો આવનાર કેટલાક સમય માટે સ્થગિત કરાઈ હતી, જેની તારીખો લંબાવવામાં આવી છે. એમાં પાટણ સ્ટેશનથી આવતી જતી 6 ટ્રેનો પણ સમાવેશ થાય છે, જેમાં પાટણની આવતી જતી બંને ડેમુ ટ્રેનો તથા બપોરે 4:40ની પાટણ મહેસાણા લોકલ ટ્રેન પણ રદ કરવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ગુરુશ્રી ભીખનશાહ પીર મંદિર નાનીસરાના પ્રાંગણમાં ગુરુશ્રીની તિથિ નિમિત્તે શોભાયાત્રા અને ભવ્ય કવાલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે વૈશાખ સુદના પ્રથમ શુક્રવારના રોજ શોભાયાત્રા નીકળે છે, જે પરંપરાગત મુજબ નિભાવવામાં આવી હતી. કંથરાવિયા નાનીસરા પરિવારના અને પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 2 આ જ વિસ્તારના કોર્પોરેટરે જણાવ્યું હતું કે અમારા ગુરુશ્રી ભીખનશાહ પીર ગુરુશ્રી ખેગાર સ્વામીએ સાથે રહીને અમારા પૂર્વજો વડીલોને વચન આપ્યું હતું કે તમારા વંશ માટે શેર માટી બાળકની ખોટ પૂરી થશે. આ 500 વર્ષ જૂના ઇતિહાસની વાત છે. ગુરુએ નાનીસરાના કંદોરિયાઓએ દારૂ પીવો નહીં તેવું વચન અમારા પૂર્વજો વડીલોને આપેલું હતું. અમે તે ટેક વચનને જાળવી રાખી ત્યારથી અમારો કંથારિયાવીર નાનીસરા પરિવાર વંશ આગળ વધી રહ્યો છે. તો રાત્રે ભવ્ય કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કવ્વાલીના સુપરસ્ટાર કલાકાર અમદાવાદ ગ્રુપ સલીમ સાદ કવ્વાલી ગ્રુપ દ્વારા ગુરુશ્રી ભીખનશાહ પીર મંદિરે કવ્વાલીનો રંગત જામી હતી.
આણંદ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે વામૈયા હિસોર સિદ્ધપુર રોડ પર આવેલ શ્રી જોગણી માતાના મંદિરના સાનિધ્યમાં દાતા ચૌહાણ હરજીભાઈ શંકરભાઈ વામૈયા હાલ અમદાવાદ દ્વારા પક્ષીઘર બનાવવા માટે અંદાજે 5,11,000નું દાન આપવામાં આવ્યું હતું, જેનું પક્ષીઘર નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે દાતા ચૌહાણ હરજીભાઈ શંકરભાઈ જણાવ્યું હતું કે મારા વતન વામૈયા ખાતે પક્ષીઘર બનાવી રહ્યો છું, તેના કારણે પક્ષીઓને ચોમાસામાં તેમજ ઉનાળામાં અને શિયાળામાં રહેવા માટેની ઉત્તમ સગવડ મળી રહેશે અને મારા ગામ વામૈયાની શોભામાં વધારો થશે, તેવું ચૌહાણ હરજીભાઈ શંકરભાઈએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર ગ્રેડ પે સહિતના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે અનેક રજૂઆતો અને સરકાર સાથે સમાધાન બાદ પણ કોઈ નિર્ણય કે નિરાકરણ નહીં આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને અંતે અંતર્ગત આજે કર્મચારીઓની વિવિધ માંગણીઓના સંદર્ભમાં ઉત્તર ગુજરાત વિસ્તારના 11 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની પાટણમાં મહારેલી યોજાઈ હતી. પાટણ શહેરના ખાડિયા મેદાનમાંથી પ્રસ્થાન પામેલી આ મહારેલીમાં આરોગ્ય વિભાગના આશરે 2,000 ઉપરાંત કર્મચારી ભાઈ બહેનો વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા. આ રેલી શહેરના ગાંધીબાગ થઈ બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન રોડ, કોલેજ રોડ થઈ કલેક્ટર કચેરી પાસે આવેલ સિંધવાઈ માતા મંદિર સંકુલમાં સભાના રૂપમાં સંપન્ન થઈ હતી. આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણી અને પડતર પ્રશ્નોમાં ગ્રેડ પે સુધારણા, પગાર પંચના પગાર ધોરણ સુધારવામાં આવે, આરોગ્ય કર્મચારીના 8 કિલોમીટર નીચેની ફેરણીનું ક્ષેત્રીય ભથ્થું આપવામાં આવે, આરોગ્ય કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો પગાર અથવા કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું આપવામાં આવે તે મુખ્ય માંગણીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓની રેલી બગવાડા દરવાજા ખાતે આવી પહોંચતા અહીં આવેલા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, સિદ્ધરાજ જયસિંહની પ્રતિમા અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને કર્મચારીઓ રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા. આજરોજ ઉત્તર ઝોનની ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓની રેલી પાટણ ખાતે યોજવા જઈ રહ્યા છીએ. અમારા આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેનો જે મુખ્ય પ્રશ્ન છે તે બાબતે સરકારશ્રી અમારા 3 આંદોલનમાં લેખિત તથા મૌખિક સમાધાનો કર્યા, તેમ છતાં આજ સુધી એક પણ પ્રશ્નનો નિકાલ કર્યો નથી. તેથી આજે અમે અહીંયા પાટણ ખાતે ઉત્તર ગુજરાતના 10 જિલ્લાની રેલી યોજવા જઈ રહ્યા છીએ. અત્યારે અમે માનનીય સી આર પાટીલ સાહેબને મળીને આવ્યા, એમને ખાતરી આપી કે હું તમારા પ્રશ્નો મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરી અને એમને વાકેફ કરીશ. આગામી કાર્યક્રમો શું રહેશે? સરકાર નહીં માને તો અમે આગામી કાર્યક્રમો આનાથી પણ જલદ કાર્યક્રમો આપીશું. જો આનાથી એ અમારો ઉકેલ નહીં આવે પ્રશ્નનો તો અમે પરિવાર સાથે પણ ભૂખ હડતાલ કરવા જઈ રહ્યા છીએ. પાટણ જિલ્લામાં ડ્રોન પર પ્રતિબંધને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સુરક્ષાના કારણોને લઈને જિલ્લાને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લાના 72થી વધુ સ્થળો પરનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રાણીની વાવ, જિલ્લા સેશન કોર્ટ, જિલ્લાનું મુખ્ય વીજ સબમથક, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી, એસટી સ્ટેન્ડ સહિત 72થી વધુ રેડ ઝોનમાં આવેલા સ્થળો પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. જો પ્રતિબંધિત સ્થળો પર ડ્રોન ઉડાડવામાં આવશે તો કડક કાર્યવાહી પણ કરવાનો આદેશ જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લા પરનો ડ્રોન ફ્લાય ઝોન પર પ્રતિબંધ 60 દિવસ સુધી જાહેર કરાયો છે. પાટણ જિલ્લામાં જે સરકારશ્રીની સૂચના છે એના અનુસાર નો ડ્રોન ફ્લાઇંગ ઝોન નક્કી કરવામાં આવેલા છે. જે 72 જેટલી સંસ્થાઓ છે, લોકેશન્સ છે, એના માટે નક્કી થયા છે, જેમાંથી 43 જેવા છે એને રેડ ઝોન અને બાકીના છે એને યલો ઝોનમાં મૂકવામાં આવેલા છે. આ પ્રકારની જે બિલ્ડિંગ્સ છે એ 66 KV સ્ટેશન્સ છે, અગત્યની કલેક્ટર કચેરી છે, એસપી કચેરી, જિલ્લા કચેરી છે, નાની મોટી બધી એ પ્લસ યુનિવર્સિટી, શૈક્ષણિક સંસ્થાઓનો સ્થાપત્યો છે, રાણીની વાવ, એ પ્રકારના જે બિલ્ડિંગ્સ છે એના ઉપર નો ડ્રોન ફ્લાઇંગ ઝોન તરીકેનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે, જે આગામી 60 દિવસ સુધી અમલમાં રહેશે. જે ભારતીય દંડ સંહિતા છે એના હેઠળ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.
અને કલમ 144 હેઠળના પણ એના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલા છે. સરકારશ્રીની પોલિસી છે એ પ્રમાણે લોકોની સુરક્ષા સલામતી એ સૌથી અગત્યની બાબત છે, અને સાથોસાથ છે એ પ્રકારની સલામતીની ભાવના પણ લોકોમાં થાય એના માટે થઈ અને આ લોકેશન્સ છે એના ઉપર કોઈ પણ પ્રકારના ડ્રોન કે ચલાવવાની પરમિશન આપવામાં આવતી નથી. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે શનિવારની પવિત્ર સંધ્યાએ પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા રામચરિત માનસકૃત સંગીતમય સુંદરકાંડનું ભક્તિસભર હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં આયોજિત કરવામાં આવેલા આ સુંદરકાંડનું પઠન પાટણના ઓર્કેસ્ટ્રા દ્વારા સુંદરકાંડના ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ધર્મપ્રેમી પરિવારજનો સહિત પાટણના ધર્મ પરાયણ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા. ત્યારે પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સૌ પ્રથમવાર શ્રી પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં આયોજિત રામચરિત માનસકૃત સંગીતમય સુંદરકાંડના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા યુથ ક્લબના સેવાભાવી યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ પર ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાં યોગ જાગરણ મહારેલી યોજી નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવનનો સંદેશો આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગમય ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ યોગ પર ચર્ચા કાર્યક્રમ ઉપરાંત જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી તેમજ યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગ જાગરણ મહારેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો. આ યોગ રેલી રેલવે ફાટક, પાલિકા બજાર, રેલવે સ્ટેશન મહાત્મા ગાંધી સર્કલ, પ્રગતિ મેદાન, સુભાષ ચોક, બગવાડા દરવાજા, જૂનું સ્ટેશન બસ સ્ટેશન, આદર્શ રોડ, રેલવે ફાટક, ટીવી 3 રસ્તા થઈ યોગ શિબિર ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તો જિલ્લા કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાનો દરેક પરિવાર યોગ શિબિરમાં સામેલ થાય તેમજ યોગને આપની જિંદગીનો હિસ્સો બનાવીએ તેમજ યોગ રેલીમાં સામેલ થવા બદલ દરેકને અભિનંદન ફાટવ્યા હતા. જેતપુરના રેસમડી ગાલોર ગામે સાંજે એક ટ્રાવેલ્સના ચાલકે આગળ મોટરસાઇકલ પર જતા દંપતીને અડફેટે લેતા પત્નીનું બસના ટાયર હેઠળ ચકદાઈ જતા સ્થળ પર મોત નિપજ્યું હતું. જેતપુર તાલુકાના રેસમડી ગાલોર ગામે ગોરધનભાઈ ભલુ તેમના પત્ની રસીલાબેન એક્ટિવા લઈને ભેડા પીપળિયાથી રેસમડી ગાલોર ગામે આવતા હતા ત્યારે ટ્રાવેલ્સની બસ ભેડા પીપળિયાથી જ એક્ટિવા પાછળ હતી અને સિંગલ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારના રોડ પર પૂરપાટ ઝડપે એક્ટિવાની સાઈડ કાપી આગળ નીકળવા જતા એક્ટિવાને અડફેટે લીધું હતું. દંપતીને ઠોકર લાગતા રસીલાબેન બસના આગલા ટાયરમાં આવી ગયા હોવા છતાં ચાલકે બસ ઊભી રાખી ન હતી. આથી રસીલાબેન પર બસના પાછલા ટાયર પણ પર ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ગોરધનભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. ગ્રામ્ય વિસ્તારના રોડ પર ખનીજ ભરેલા ડમ્પર ટ્રાવેલ્સ પૂરપાટ ચાલતી હોવાથી ગામ લોકો પહેલાથી જ વિરોધ કરતા હતા. આ દુર્ઘટના બનતા લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને પથ્થરમારો કરી ટ્રાવેલ્સના કાચનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો. ત્યારે ગ્રામજનોએ ટ્રાવેલ્સના માલિકને સ્થળ પર લાવો તો જ મૃતદેહ સ્થળ પરથી ઉપાડવા દેશું તેવું સ્થળ પર દોડી આવેલી પોલીસ સમક્ષ માંગ મૂકી હતી. નાસી ગયેલા ટ્રાવેલ્સ ચાલક માલિક બંને પર પગલાં ભરવાની બાંહેધરી આપતા મૃતદેહ ઉપાડવા દીધો હતો.
જેતપુરમાં પિતાની અર્થીને બે દીકરીઓએ કાંધા આપી સ્મશાન લઈ જઈને અંતિમ વિધિ કરી હતી. પરિવારમાં જ્યારે દીકરો ન હોય ત્યારે તેની ખોટ વર્તાતી હોય છે, પણ દીકરીઓ જે કામ દીકરા કરે છે એ કામને દિલથી ઉઠાવીને સમાજને એક અલગ દિશા દેખાડી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા અશોકભાઈ રાઠોડનું 55 વર્ષની વયે અવસાન થયું હતું. અશોકભાઈને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી દીકરીએ અંતિમ ક્રિયા કરીને દીકરાની ફરજ અદા કરી હતી. દીકરીઓ જ પિતાને સ્મશાને લઈ જઈ તમામ વિધિ પૂરી કરી હતી. ત્યારે જેતપુર સિટીના બાપુની વાડી વિસ્તારમાં રહેતા અશોકભાઈ રાઠોડ સેન્ટ્રલ બેંકમાં કર્મચારી હતા. તેમને સંતાનમાં બે દીકરી જ હતી. અશોકભાઈનું અવસાન થતાં દીકરાની જગ્યાએ બે દીકરીઓએ કાંધા આપી સ્મશાન સુધી લઈ જઈને અંતિમ વિધિ કરી હતી. ત્યારે અંતિમ સમયમાં બે દીકરીઓ પોતાના પિતાનું ધ્યાન રાખતી હતી અને સાર સંભાળ પણ કરતી હતી. ત્યારે અશોકભાઈની તબિયત છેલ્લા એક મહિનાથી ખરાબ હતી, જેથી તમામ જવાબદારી દીકરીઓએ સંભાળી હતી. આ બંને દીકરીઓએ ક્યારેય પિતાને એવું લાગવા નથી દીધું કે એમને કોઈ દીકરો નથી. તમામ જવાબદારી અને ઘરના કામની જવાબદારી લઈને દીકરાની ફરજ નિભાવી હતી. બે દીકરીઓમાં સેજલ અને પાયલનો સમાવેશ થાય છે. ત્યારે પિતાનું અવસાન થતાં દીકરીઓએ કાંધા આપીને દીકરાનું કર્મ નિભાવ્યું હતું. જ્યારે આ વિસ્તારમાંથી એમની નાનામી નીકળી ત્યારે કોઈ સૌને આંખમાં આંસુ આવી ગયા હતા. બંને દીકરીઓ હજુ ભણી રહી છે અને જ્ઞાતિઓના રિવાજોમાં દીકરાને પ્રાધાન્ય આપવામાં આવે છે, પણ દીકરીઓએ અસાધારણ કહેવાતા કામ કરીને વાલ્મીકી સમાજનો દૃષ્ટિકોણ બદલવા માટે પ્રયાસ કર્યો છે. જોકે જેતપુરમાં પહેલી વખત આવું ચિત્ર જોવા મળ્યું હતું. આવું ચિત્ર સામે આવતા આસપાસના વિસ્તારમાં પણ સૌ કોઈ વિચારતા થઈ ગયા હતા. એટલું જ નહીં, ઠાઠડી તૈયાર કરવાથી લઈને સ્મશાન સુધી જઈને અંતિમ વિધિ કરવાની જવાબદારી અદા કરી હતી. ત્યારે સ્મશાનમાં પણ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. દીકરીઓ સ્મશાનમાં વિધિ પૂરી કર્યા બાદ ચોધાર આંસુએ રડી પડી હતી. જ્યારે વિસ્તારમાંથી નનામી નીકળી ત્યારે કાંધા આપતી દીકરીઓને જોઈ સૌ કોઈ થોડા સમય માટે ચોંકી ગયા હતા. અવસાન થયેલ છે. અમારે વાલ્મીકી સમાજમાં એવો રિવાજ છે કે ભાઈ દીકરા કાંધ દે, દીકરા અગ્નિ સંસ્કાર દે, પણ આજે અમને એને પહેલેથી નાનપણથી કે અત્યાર સુધી એને દીકરાની જેમ રાખેલા છે, તો આજથી અમે એની હરેક દીકરાની હરેક ફરજ બજાવશું અને અમે ખુદ એને કાંધ દેશું ને અગ્નિ સંસ્કાર દેશું. અમારા વિસ્તારમાં અશોકભાઈ રાઠોડ જે યુનિયન બેંકના કર્મચારી હતા તેમનું એટેકના કારણે મૃત્યુ થયું. સામાન્ય રીતે સમાજોની અંદર જુદી જુદી પરંપરાઓ હોય છે, રૂઢિઓ હોય છે, રિવાજો હોય છે, તો અહીંયા એમને બે જ દીકરી છે એટલે દીકરીઓએ અને પરિવારે અને સમાજે એવું નક્કી કર્યું કે જે મૃતક અશોકભાઈ છે એમના અર્થીને કાંધો પણ દીકરીઓ જ આપશે, એમનો અગ્નિ સંસ્કાર પણ દીકરીઓ જ કરશે, જેથી વાલ્મીકી સમાજ દલિત સમાજની અંદર એક એવો દાખલો બેસે કે ભવિષ્યમાં ક્યારેય આવા પ્રસંગો થાય અને દીકરો ના હોય ત્યારે કોઈ મૂંઝવણ ના અનુભવે અને પરિવર્તનને સ્વીકારે. પરિવર્તન સ્વીકારવું એ જીવનનો એક નિયમ છે. પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર દબાણો રાફડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિન અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાંધમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવામાં કેટલાય હુકમો આપવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતી હતી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આજે પીટીએન ન્યૂઝના અહેવાલનો 28મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. ત્યારે રાજકીય આગેવાનો અને પાલિકાના કેટલાક સત્તાધીશો આવા વેપારીઓ અને દબાણકર્તાઓને છાવરતા હોવાનું પણ જોવા મળતા તેઓ બેફામ બની પાટણ શહેરને બાંધમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. તો શું પાટણ શહેરના અનઅધિકૃત દબાણોના ફાટી નીકળેલા રાફડાને કાબૂમાં લેવા પાલિકા તંત્ર દ્વારા તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે ખરા? સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. પાટણ વકીલની ચાલી પાસે રોડ બનાવવા ગયેલ નગરપાલિકાની ટીમનો રહીશોએ કર્યો વિરોધ. સ્થાનિક રહીશે રોડ બનશે તો આત્મવિલોપન કરવાની આપી છે.
બોર્ડરે આ રોડ બનાવવો ખૂબ જરૂરી હોવાનું કહ્યું રટણ. પાટણ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વિવિધ પડતર માંગોને લઈ યોજી મારી કર્મચારી ભાઈ બહેનોએ વિવિધ સૂત્રો લખેલા પ્લે કાર્ડ સાથે કર્યા સૂત્રોચ્ચાર. તો 11 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ માંગોને લઈ જિલ્લા પંચાયતે આપ્યું આવેદન પત્ર. પાટણ શહેરમાં બિન અધિકૃત બાંધકામોનો ફાટી નીકળ્યો છે રાફડો. બિન અધિકૃત દબાણોને લઈ પાલિકા સંતંત્ર જોવા મળ્યું મૌન. પાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યો અને અધિકૃત દબાણો સામે કોઈ જ કાર્યવાહી ન કરાતા તેઓની સામે ઉઠ્યા સવાલો. આ સાથે આજનું બુલેટિન અહીંયા સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.